નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કલ્પતરુ એકેડમીની બંધારણની સિરીઝની આગલી કડીમાં તમારું સ્વાગત છે. આગલા બે ભાગની અંદર પ્રથમ પાઠમાં આપણે બંધારણ, એના પ્રકારો, એમના વિશે જોઈ ગયા. ભાગ બેની અંદર કંપનીનું જે શાસન હતું એ દરમિયાન જે અલગ અલગ અધિનિયમો લાવવામાં આવ્યા એમના વિશે વાત કરી. હવે ભાગ ત્રણની અંદર બ્રિટિશ રાજનું શાસન જે 1858 થી 1947 સુધી ભારત પર રહ્યું હતું, તો 1857ના વિપ્લવ પછી કંપનીની જે કાર્ય કરવાની પદ્ધતિ હતી, શાસનની રીત હતી, એની કમજોરીઓ ખુલ્લી પડી. આને કારણે બ્રિટિશ રાજની નીચે કંપનીના આધિપત્યવાળો જે ભારતનો પ્રદેશ હતો એને મૂકવામાં આવ્યો. એટલે અહીંથી ભાગ ત્રણ જે આપણો બંધારણનો છે એ શરૂ થઈ છે, જે 1858થી લઈ 1947 સુધીના સમયગાળામાં ફેલાયેલો છે. તો આગળ જોઈએ આપણે. પ્રથમ આવ્યો ભારત સરકાર અધિનિયમ 1858. 1857માં જ્યારે વિપ્લવ થયો એ વિપ્લવ પછીથી કંપનીનું શાસનને દૂર કરવામાં આવ્યું અને તળમૂળમાંથી શાસન વ્યવસ્થાઓમાં ફેરફાર કરવામાં આવ્યા. તો એ ફેરફાર શું હતા? તો જે બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરવામાં આવેલી એ બોર્ડ ઓફ કંટ્રોલને સમાપ્ત કરી એના સ્થાને સેક્રેટરી ઓફ સ્ટેટ અથવા તો હિન્દી વજીર તરીકે પણ એને ઓળખાય છે. એમને નામ શું આપવામાં આવેલું હતું? હિન્દી વજીર. તો અહીં બોર્ડ ઓફ કંટ્રોલની સમાપ્તિ કરી સેક્રેટરી ઓફ સ્ટેટની નિમણૂક કરવામાં આવી. જે બ્રિટિશ મંત્રીમંડળના સભ્યો હતા એ સભ્યો દ્વારા જ ભારત મંત્રી, જે હિન્દી વજીર છે, સેક્રેટરી ઓફ સ્ટેટ છે અથવા તો ભારત મંત્રી તરીકે પણ એ ઓળખાય છે, એમને તમામ અધિકાર સોંપવામાં આવ્યા. હવે આ ભારત મંત્રી કોણ હોય? તો બ્રિટનની સંસદનો જ કોઈ મંત્રી, મંત્રીમંડળનો જ કોઈ સભ્ય એને ભારત મંત્રી બનાવીને મોકલવામાં આવતા. એકચ્યુઅલમાં એ અહીંયા મોકલાતા પણ નહીં, ઇંગ્લેન્ડથીનો જ એ એમનો આખો વહીવટી દેખરેખ રાખતા હતા. એ પછી જે ગવર્નર જનરલ છે એને વાઇસરોય તરીકે ઓળખ આપવામાં આવી અને આવા પ્રથમ વાઇસરોય હતા લોર્ડ કેનિંગ. તો તમને છેલ્લા ગવર્નર જનરલ પૂછાય તો પણ લોર્ડ કેનિંગ જ આવશે અને પ્રથમ વાઇસરોય પૂછાય તો પણ લોર્ડ કેનિંગ આવશે. સિવિલ સર્વિસની અંદર સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા નિમણૂક કરવામાં આવી અને આ જે સિવિલ સર્વિસ કમિશન છે એની સહાયતાથી જ ભરતીઓ થવા લાગી. એટલે જે શરૂઆતમાં સિવિલ સર્વિસ કમિશન માટેની માંગ કરવામાં આવેલી અને જે આયોજન કરવામાં આવેલું એમની અંદરથી હવે પાક્કા પાયે ઠોસ શરૂઆત ક્યારે થઈ? તો કે 1858થી સિવિલ સર્વિસ કમિશનની ત્યારે ફાઇનલ નિમણૂક થઈ અને ત્યાંથી જ ભરતીઓ થવા લાગી. એ પછી 1861માં ભારતીય પરિષદ અધિનિયમ લાવવામાં આવ્યો. તો આ કાયદા અન્વયે નીતિ વિષયક સુધારા અમલમાં આવ્યા. કયા પ્રકારના સુધારા આવ્યા? તો કે અહીં સર્વપ્રથમ તો પોર્ટફોલિયો પદ્ધતિની શરૂઆત થઈ. જે સત્તાઓ છે એ સત્તાઓનું વિકેન્દ્રીકરણ થયું. અહીં ગવર્નર જનરલ નહીં આવે પરંતુ વાઇસરોય આવશે. તો વાઇસરોયની જે સત્તાઓ હતી એ સત્તાઓમાં વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું, એટલે કે પોર્ટફોલિયો પદ્ધતિ દાખલ કરવામાં આવી. હાલમાં જે તમે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં મંત્રીમંડળ જુઓ છો કે જેને અલગ અલગ મંત્રાલય સોંપવામાં આવે છે, તો એ પદ્ધતિને જ પોર્ટફોલિયો પદ્ધતિ કહે છે. એટલે સત્તાનું અહીં વિકેન્દ્રીકરણ થયું. ત્યારબાદ કાયદાના નિર્માણ માટે જે ગવર્નર જનરલ એટલે કે વાઇસરોયની પરિષદ હતી એની અંદર સંખ્યાનો વધારો કરવામાં આવ્યો. એ ઉપરાંત કેન્દ્ર તથા અન્ય પ્રાંતની અંદર વિધાન પરિષદની સ્થાપના, એટલે અહીં જે મુંબઈ અને મદ્રાસ એમની જે સત્તા છીનવી લેવામાં આવી હતી એમને ફરીથી કાયદો બનાવવાની સત્તા પુનઃ આપવામાં આવી અને ગવર્નર જનરલની જે કાઉન્સિલ હતી એની અંદર હિન્દના લોકોને પ્રતિનિધિ તરીકે નિયુક્તિ કરવાની છૂટ મળી. આના કારણે થયું એવું કે ભારતીય લોકો એમની કાઉન્સિલમાં દાખલ થવાને કારણે ભારતીય પ્રજાના પ્રશ્નો ત્યાં સુધી પહોંચવા માટેનો માર્ગ મોકળો થયો. એ પછી 1892માં ભારતીય પરિષદ અધિનિયમ એ ફરીથી લાવવામાં આવ્યો, જે અંતર્ગત ફરીથી શા માટે લાવવામાં આવ્યો? તો કે કોંગ્રેસ સરકાર દ્વારા, કોંગ્રેસ એની સ્થાપના ત્યારે 1885માં થઈ ગઈ હતી. 1885 બાદ કોંગ્રેસ એને માંગણી શરૂ કરી અને એ જે માંગણી કરી એ માંગણી અનુસાર ચૂંટણી દ્વારા પરિષદમાં ભારતીય સભ્યોની નિયુક્તિ નક્કી થઈ. તમે અહીં જોઈ શકો છો કે કાઉન્સિલ જે છે એ કાઉન્સિલના આકાર અને કાર્યક્ષેત્રની અંદર વધારો કરવામાં આવ્યો. એને અમુક નિયમો, શરતો અને મર્યાદામાં રહી અંદાજપત્ર એટલે કે બજેટ અને વાર્ષિક નાણાકીય નિવેદન બંનેને એક જ કહી શકાશે એની અંદર એમને છૂટ મળી. એટલે કે જે લોકો હતા, હિન્દના લોકો, એમને આ અંદાજપત્ર કે વાર્ષિક નાણાકીય નિવેદન એના ઉપર પ્રશ્ન પૂછવાની છૂટ મળી, પરંતુ મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો ન હતો.
ખાસ ધ્યાન રાખજો, એમને બજેટ ઉપર પ્રશ્ન પૂછવાની છૂટ હતી, પરંતુ બજેટ ઉપર એમને મતદાન કરવાનો કોઈ અધિકાર હતો નહીં. હવે આ પ્રશ્ન જે પૂછાતા એમાં પણ જાહેર રીતના જે પ્રશ્ન હતા એ 6 દિવસની નોટિસ પહેલાં, એટલે એમને જો પ્રશ્ન પૂછવો હોય કાઉન્સિલની અંદર તો અગાઉ 6 દિવસ પહેલાં એમને લેખિતમાં આપવો પડતો અને પછી જ એ પૂછી શકતા. કેન્દ્રીય અને પ્રાંતીય પરિષદનો આકાર અને કાર્યક્ષેત્રની અંદર એમાં વધારો થાય છે. અને આજે અધિનિયમ આવ્યો એ અધિનિયમ 1889થી લઈ 1891ના સમય દરમિયાન જે કોંગ્રેસના અધિવેશન ભરાયા એ અધિવેશનની અંદર વિવિધ સમયે વિવિધ પ્રસ્તાવો પાસ કરવામાં આવેલા હતા અને એ જ પ્રસ્તાવોનું પરિણામ હતું કે ભારતીય પરિષદ અધિનિયમ 1892 લાવવામાં આવ્યો. એ પછી આવે છે ફરીથી ભારતીય પરિષદ અધિનિયમ 1909, જેને મોરલે મિન્ટો સુધારા તરીકે પણ ઓળખાય છે. હવે આ જે મોરલે મિન્ટો સુધારો છે એના દ્વારા પ્રથમ વખત દેશની અંદર દેશને જવાબદાર હોય તેવી અને લોકપ્રિય સરકાર આપવાની દિશામાં પ્રયાણ કરવામાં આવ્યું. કારણ શરૂઆતના જે 3 અધિનિયમો હતા એની અંદર સંખ્યાનો ધીમે ધીમે વધારો કરવામાં આવ્યો, ત્યારબાદ ભારતના લોકોને સત્તા પણ વધારે આપવામાં આવી, શાસનનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું, તો અહીં અંતિમ જે સુધારો હતો એ કંઈક એવો હતો કે જેના દ્વારા લોકોમાં બ્રિટિશ સરકાર પ્રત્યે લોકપ્રિયતામાં વધારો થયો. હવે અહીં જે નામ આપવામાં આવ્યું છે મોરલે અને મિન્ટો, તો મોરલે એ ભારતીય મંત્રી હતા, એટલે કે બ્રિટનમાં રહીને એ શાસન વ્યવસ્થા સંભાળતા, જ્યારે લોર્ડ મિન્ટો એ તે સમયના વાઇસરોય હતા. અહીં કરવામાં શું આવ્યું, તો સર્વપ્રથમ તો કાઉન્સિલોનું વિસ્તરણ કરવામાં આવ્યું, ત્યારબાદ ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલની સભ્ય સંખ્યા જે હતી એ 16થી વધારીને 60 કરી, એટલે કે ભારતીય લોકોની સંખ્યામાં વધારો થયો. એ પછી પ્રથમ વખત ચૂંટણી વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો અને આ ચૂંટણી વ્યવસ્થામાં જ મુસ્લિમો માટે અલગ પ્રતિનિધિત્વની જોગવાઈ પણ કરવામાં આવી. એટલે કે પ્રશ્ન તમને પૂછાય સાંપ્રદાયિક ચૂંટણીના જનક, તો સાંપ્રદાયિક ચૂંટણીના જનક તરીકે લોર્ડ મિન્ટો આવશે, કેમકે એમણે જ હિન્દુ મુસ્લિમ એકતાની અંદર ફૂટ પાડવાની કોશિશ કરેલી અને મુસ્લિમો માટે અલગ પ્રતિનિધિત્વની જોગવાઈ પણ એમણે કરી આપી. હવે અહીં જે કાઉન્સિલનું વિસ્તરણ થયું, લેજિસ્લેટિવ કાઉન્સિલની સભ્ય સંખ્યા વધારવામાં આવી, તો આ લેજિસ્લેટિવ કાઉન્સિલની અંદર ન્યાયિક સભ્ય તરીકે સર્વપ્રથમ સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા એમની નિમણૂક કરવામાં આવેલી. તો તમને પૂછે કે બ્રિટિશ કાઉન્સિલમાં સર્વપ્રથમ ન્યાયિક સભ્ય તરીકે કોની નિમણૂક થઈ, તો એ વ્યક્તિનું નામ તમારે યાદ રાખવાનું છે, એ છે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. એ પછી વિધાન પરિષદના જે સભ્યો હતા એમને ભારતીય પરિષદ 1892ની અંદર અંદાજપત્ર ઉપર માત્ર પ્રશ્ન પૂછવાનો અધિકાર હતો, એમને પ્રસ્તાવ પાસ કરવાનો અધિકાર હતો નહીં. અહીં એ સત્તા પણ વિસ્તૃત કરવામાં આવી અને બજેટ ઉપર ચર્ચા એના અંતે પ્રસ્તાવ પસાર કરવાની સત્તા પણ આપવામાં આવી. ત્યારબાદ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 લાવવામાં આવ્યો, જેને આપણે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા તરીકે ઓળખીએ છીએ. તો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો જે છે એમની અંદર જવાબદાર સરકાર અને સ્વશાસનલક્ષી સંસ્થાઓનો વિકાસ, અહીં 1909નો જે હતું એમની અંદર જવાબદાર સરકાર આપવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ અહીં જવાબદાર સરકારની સાથે સાથે સ્વશાસનલક્ષી સંસ્થાઓનો વિકાસ એના ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. અહીં હકીકતે જોવા જઈએ તો દ્વિશાસન પ્રણાલી, એટલે કે ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલ એના સ્થાને ઉપલું ગૃહ અને નીચલું ગૃહ ધરાવતું દ્વિગૃહી વિધાન મંડળ, એટલે આજની જે બાયકેમેરલ પદ્ધતિ છે અથવા તો જે ડાયાર્કી તરીકે ઓળખાય એવી પદ્ધતિ તે સમયે પ્રથમવાર દાખલ કરવામાં આવી. હવે દ્વિશાસન પ્રણાલીના જન્મદાતા તમને પૂછાય તો એ નામ તમે ખાસ યાદ રાખજો, એ નામ છે લિયોનિલ કોટિસ. લિયોનિલ કોટિસ એમના દ્વારા દ્વિશાસન પ્રણાલી શોધવામાં આવેલી હતી. આ દ્વિશાસન પ્રણાલીને ભારતમાં દાખલ કરવામાં આવી અને જે પ્રાંતીય સરકાર હતી એ પ્રાંતીય સરકારને આરક્ષિત તથા હસ્તાંતરિત એવા બે વિષયો સોંપવામાં આવ્યા અને એ જે બે વિષયોની સોંપણી કરવામાં આવી એના આધારે સિમ્પલી આપણે એટલું કહી શકીએ કે અહીં જે શાસન છે એના વિકેન્દ્રીકરણમાં વધારે ફેરફાર કરવામાં આવ્યો. એટલે જે મુંબઈ, મદ્રાસ અને બંગાળ 3 પ્રેસિડેન્સી હતી એમાં હવે અલગ અલગ જે વિસ્તારો હતા એ અલગ અલગ વિસ્તારોમાં પણ આ પ્રકારે વિધાનમંડળને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા અને જેથી સ્થાનિક સ્તરે પ્રજા પોતે પોતાના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડી શકે. હવે અહીં જે 1909માં મુસ્લિમો માટે અલગ પ્રતિનિધિ મંડળ હતું એને જગ્યાએ હવે આંગલ ભારતીય, ત્યારબાદ શીખ, યુરોપીય અને ઈસાઈ એમને પણ અલગ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું.
આંગલ ભારતીય એટલા માટે કે અંગ્રેજો ભારતમાં આવ્યા ને 100 વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ચૂક્યો હતો, તો એના પરિણામે ઘણા ખરા અંગ્રેજો જે હતા પુરુષો એમણે ભારતીય સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને એમની સંતાન જે થઈ એમને આજે એંગ્લો ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. તો એવા લોકોને પણ અહીં અલગથી પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું, જે સિસ્ટમ આજે પણ રાજ્યસભામાં અને વિધાન પરિષદમાં જોવા મળે છે. 1909 મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા બાદ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 લાવવામાં આવ્યો. હવે આ એક્ટ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે. એનું કારણ છે કે સૌથી વધારે જો બંધારણ ઉપર કોઈની અસર જોવા મળતી હોય તો એ આ અધિનિયમની જોવા મળે છે. તો શું છે એ આપણે વિસ્તારમાં જોઈએ તો આ કાયદા અનુસાર બ્રિટિશ રાજને હસ્તક જે ભારતીય પ્રદેશો તથા દેશી રજવાડાઓ હતા એનું સંકલન કરી અને ભારતીય સમવાય એટલે કે ઇન્ડિયન ફેડરેશન એની રચના કરવામાં આવી. જે ભારત હતો એ ભારત દેશની અંદર બે પ્રકારના એ સમયે પ્રદેશો હતા. એક જે સીધા કંપની દ્વારા યેનકેન પ્રકારે હાંસલ કરવામાં આવેલા હતા, પ્રાપ્ત કરવામાં આવેલા હતા, જ્યારે બીજા જે પ્રદેશો છે એ જે તે બ્રિટિશ જે તે સમયના રજવાડાઓ પાસે હતા. આ બંનેની વચ્ચે સંકલન સાધી અને ભારતીય સમવાય એવા નામે પ્રાંતની રચના તૈયાર કરવામાં આવી. પ્રાંતની અંદર દ્વિશાસન પ્રણાલીનો અંત આવ્યો. જે 1919 દ્વિશાસન પ્રણાલી લાવવામાં આવી હતી એ અહીં 1935 અંતર્ગત પ્રાંતમાં એનો અંત કરવામાં આવે છે અને પ્રાંતને સ્વતંત્ર કરી દેવામાં આવ્યા, મીન્સ સ્વતંત્રતા એમને પ્રદાન કરવામાં આવી અને એમને સીધા જ બ્રિટિશ તાજના નિયંત્રણ હેઠળ મૂક્યા. એટલે જે પ્રાંતોની ઉપર વાઇસરોય અને તેની કાઉન્સિલનું જે આધિપત્ય હતું એને ખતમ કરવામાં આવ્યું અને સીધા એમને બ્રિટિશ તાજના નિયંત્રણ હેઠળ લાવવામાં આવ્યા. હવે કેન્દ્રની અંદર દ્વિસદનાત્મક વ્યવસ્થા શરૂ થઈ. જે પ્રાંતમાં દ્વિસદનાત્મક હતી એ હવે ક્યાં જતી રહી? કેન્દ્રની અંદર. અને સર્વપ્રથમ એવી સંઘીય શાસન પ્રણાલીનો પ્રારંભ થયો. 1935 અધિનિયમ પહેલાંની વ્યવસ્થા કેવી હતી? તો કે જે તે પ્રેસિડન્સી જ હતી એ પ્રેસિડન્સી એના આસપાસના વિસ્તારોનું નિયંત્રણ કરતી. બંગાળ પ્રેસિડન્સી, મદ્રાસ પ્રેસિડન્સી અને બોમ્બે પ્રેસિડન્સી. હવે થયું એવું કે દેશી રજવાડા અને ભારતીય પ્રદેશોને સમન્વય કરી બ્રિટિશ ભારતીય સમવાયની રચના કરવામાં આવી, તો એના પરિણામે જે શાસન વ્યવસ્થા હતી એમાં પણ સુધારા કરવા જરૂરી બન્યા. તો એનું પરિણામ એ આવ્યું કે દેશની અંદર એક જ સેન્ટરથી જ સત્તાનું શાસન ચાલુ થયું, જે આજે આપણે કેન્દ્ર સરકાર કહીએ છીએ એ પ્રકારે. સ્ત્રી અને પુરુષ એને સમાન મતાધિકાર આપવામાં આવ્યા. ભારતીય જે વ્યક્તિઓ હતા એમાં સ્ત્રીઓને સર્વપ્રથમ મતાધિકાર આપવામાં નહોતા આવ્યા. આ મતાધિકાર 1935 અધિનિયમથી આપવામાં આવ્યો એટલે હવે મત આપવાની બાબતમાં સ્ત્રી અને પુરુષો બંનેને સમાન ગણવામાં આવ્યા. સંઘીય સભાના જે સભ્યો છે એમના દ્વારા મંત્રી વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકાય અને ધર્મ તથા જાતિના આધારિત ચૂંટણી વ્યવસ્થાનો વિસ્તાર કરવામાં આવ્યો. સર્વપ્રથમ મુસ્લિમોને ચૂંટણી એમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું, એ પછી આંગલ ભારતીય, શીખ, ખ્રિસ્તી અને હજુ પણ એમની અંદર ફેરફાર કરવામાં આવ્યો અને અહીં હરિજનને એ લોકોને પણ ચૂંટણી વ્યવસ્થામાં સમાવેશ કરવામાં આવ્યો. 1935 સંઘીય બેંકની સ્થાપના કરવામાં આવી, જે પાછળથી રિઝર્વ બેંક તરીકે ઓળખાય. હાલની જે આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એની સ્થાપના 1935 કરવામાં આવી. એ પછી 1937 સંઘીય ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ અને પ્રાંતીય સ્વતંત્રતા અસ્તિત્વમાં આવી. ત્યારબાદ ઓગસ્ટ પ્રસ્તાવ 1940 લાવવામાં આવ્યો, જે ભારતના તે સમયના વાઇસરોય લોર્ડ લિન લિથગો દ્વારા 8 ઓગસ્ટ 1940 રોજ મૂકવામાં આવ્યો હતો. હવે ઓગસ્ટ મહિનામાં એ લાવવામાં આવેલો હોવાને કારણે એને ઓગસ્ટ પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે છે. એમાં શું જોગવાઈ કરવામાં આવેલી? તો કે ભારત માટે ડોમિનિયન સ્ટેટનું લક્ષ્ય આપવામાં આવ્યું અને એ સમયે 1940 સમય એટલે દ્વિતીય વિશ્વયુદ્ધનો સમય. તો જો વિશ્વયુદ્ધ પૂરું થાય તો એ પછી ભારત માટે બંધારણ સભાની રચના કરવામાં આવશે એવી પણ એક જોગવાઈ કરવામાં આવી અને ભારતીયોની સંમિલિત યુદ્ધ સલાહકાર પરિષદ એમની પણ જોગવાઈ કરવામાં આવી. ત્યારબાદ 1942 ક્રિપ્સ મિશન લાવવામાં આવ્યું. આજે ક્રિપ્સ મિશન છે એ બ્રિટનના કેબિનેટ મંત્રી સર સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા રજૂ કરવામાં આવેલું હતું અને એમણે કેટલીક જોગવાઈઓ કરી હતી. એ જોગવાઈઓ શું હતી? તો કે ભારતને એક સંઘ તરીકે ગણવામાં આવે, ત્યારબાદ ભારતના બંધારણની માટેની રચના કરવામાં આવે, લોકોની બનેલી બંધારણ સભા એમની રચના કરવામાં આવે જેના દ્વારા બંધારણ ઘડવામાં આવશે અને સંઘ જે બનાવવામાં આવ્યો તો સંઘની અંદર જો રજવાડા જોડાવા ન માંગતા હોય તો તેઓને સ્વતંત્ર રહેવા માટેની છૂટ પણ આપવામાં
આવશે. તો આ પ્રકારની કંઈક જોગવાઈઓ એ સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ આ જોગવાઈ આગળ જે આપણે જોયું ઓગસ્ટ પ્રસ્તાવ એની જેવી સમાન છે. જે ઓગસ્ટ પ્રસ્તાવની અંદર ભારત માટે ડોમિનિયન સ્ટેટસનો દરજ્જો નક્કી કરવામાં આવેલો હતો અને યુદ્ધ પછી બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. અહીં પણ એ જ વસ્તુ રિપીટ કરવામાં આવી, એટલે ગાંધીજીએ એમને પોસ્ટ ડેટેડ ચેક સમાન ગણેલો. અને મિત્રો, આ પ્રશ્ન ઘણી વખત ક્લાસરીમાં પૂછાઈ ગયો છે કે ગાંધીજીના મતે પોસ્ટ ડેટેડ ચેક સમાન કઈ યોજના હતી. તો એ આવશે ક્રિપ્સ મિશન 1942. એ પછીથી રાજગોપાલાચારી ફોર્મ્યુલા લાવવામાં આવી 1944માં. તો અહીં તમે જોઈ શકો છો સી રાજગોપાલાચારી, એમણે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સહયોગ વધારવા માટે આ ફોર્મ્યુલાને રજૂ કરી હતી. એમાં શું જોગવાઈ હતી? તો કે મુસ્લિમ લીગ અને ભારતીય કોંગ્રેસ એના દ્વારા સ્વતંત્રતાની માંગનું સમર્થન કરવામાં આવે, એટલે કે કોંગ્રેસ દ્વારા જે ભારતીય સ્વતંત્રતાની માંગ ઉઠાવવામાં આવે એમાં મુસ્લિમ લીગે સમર્થન આપવું. અને યુદ્ધ પૂરું થાય, એટલે કે જે દ્વિતીય વિશ્વયુદ્ધ છે એ પૂરું થાય પછી મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં જનમત કરવો. જો મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો એ ભારતીય સંઘ કરતાં અલગ થવા માગતા હોય કે ભારત સાથે રહેવા માગતા હોય તો એ બાબતે જનમત કરવો, એવી જોગવાઈ પણ કરવામાં આવી હતી. અને ભારતને સ્વતંત્રતા મળે એના પછી જ વિભાજનનો નિર્ણય થશે. જનમતના આધારે કોઈ વિસ્તાર કે કોઈ રજવાડું એમ નક્કી કરે કે ભારતમાં નથી જોડાવવું, અલગ થવું છે, તો અલગ થવા માટેનો જે નિર્ણય છે એ સ્વતંત્રતા મળ્યા બાદ જ કરવામાં આવે. આવી કંઈક રાજગોપાલાચારી દ્વારા ફોર્મ્યુલા રજૂ કરવામાં આવી હતી. એ પછીથી 1945માં વાઇસરોય વેવેલ એના દ્વારા યોજના લાવવામાં આવી, જેને વેવેલ યોજના તરીકે પણ ઓળખાય છે. આ યોજના સિમલા ખાતે કરવામાં આવી હતી અને ભારતીય નેતાઓને ત્યાં બોલાવી એમની સામે આ યોજનાને મૂકવામાં આવી હતી. તો એમાં શું જોગવાઈ કરેલી? તો કે જ્યાં સુધી ભારતીય બંધારણ ન રચાય ત્યાં સુધી સમગ્ર વહીવટનું ભારતીયકરણ કરવું, એટલે કે ધીમે ધીમે તબક્કાવાર ભારતીય બંધારણની રચના થતી જાય એ દરમિયાન ભારતીય વહીવટ જે અંગ્રેજી જે વહીવટ છે એને ધીમે ધીમે ભારતીયકરણ કરી નાખવું. અને આ જે વહીવટ છે એમાં ગવર્નર જનરલ અને સેનાધ્યક્ષ એ સિવાયના બધા જ પદ ઉપર ભારતીયોને રાખવામાં આવશે, એટલે કે જે વાઇસરોયનું પદ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. અને એ સમયની સેનાઓના જે અધ્યક્ષ હતા એ સેનાધ્યક્ષના પદ પણ અંગ્રેજોને હસ્તક જ રહેશે. ત્યારબાદ કેબિનેટ મિશન યોજના 1946માં લાવવામાં આવી, જે એ સમયના બ્રિટનના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલી એમના દ્વારા 3 કેબિનેટ મંત્રીઓ એમના દ્વારા રચાયેલું એવું કેબિનેટ મિશન એ મોકલવામાં આવેલું. આ જે કેબિનેટ મિશન હતું એમાં 3 સભ્ય હતા. એ કોણ હતા? તો કે લોર્ડ પેથિક લોરેન્સ, જે એ સમયના ભારતના મંત્રી અને યોજનાના અધ્યક્ષ હતા. એ પછી સર સ્ટેફર્ડ ક્રિપ્સ, જે આગળ ક્રિપ્સ મિશન 1942માં આવેલું, એમના જ એ અધિકારી એ તે સમયના વ્યાપાર બોર્ડના અધ્યક્ષ હતા, એમને રિપીટ કરેલા. અને વી એલેક્ઝાન્ડર, જે તે સમયની નૌસેના જે હતી એમના મંત્રી હતા. તો આ ત્રણેય દ્વારા બનેલું કેબિનેટ મિશન લાવવામાં આવેલું. એમની મહત્ત્વની જોગવાઈ શું હતી? તો કે બ્રિટિશ ભારત અને દેશી રજવાડા એને ભેળવી ભારતીય સંઘની રચના કરવી, જેની પાસે વિદેશ રક્ષા અને સંચારના વિભાગો રહેશે. જે ભારતીય સંઘ છે એની અંદર દેશી રજવાડાઓ ભળી જાય તો દેશી રજવાડાઓને શાસન કરવાની છૂટ, પરંતુ વિદેશ રક્ષા અને સંચાર વિભાગ એ ભારતીય સંઘ એટલે કે કેન્દ્ર સરકારને હસ્તક જ રહેશે. એ પછી બંધારણ સભાની રચના કરવી અને બધા જ પક્ષની સહાયતાથી કામ ચલાવ સરકારની રચના. કોંગ્રેસની સાથે મુસ્લિમ લીગ અને બીજા અન્ય સાથી પક્ષો પણ હતા, એ બધા જ પક્ષોની મદદથી જે તે સમયની કામ ચલાવ સરકારની રચના કરવી એવી જોગવાઈ પણ અહીં કરવામાં આવી હતી. હવે જે કામ ચલાવ સરકારની રચના કરવામાં આવી એ કયા પ્રકારની હતી? તો કે સૌથી મહત્વનું પદ એવું વાઇસરોયનું પદ, જે માઉન્ટબેટને પોતાની પાસે રાખેલું, તો એ કામ ચલાવ સરકારના અધ્યક્ષ બન્યા. જવાહરલાલ નહેરુ એને કામ ચલાવ પરિષદના ઉપસભાપતિ, વડાપ્રધાન, વિદેશમંત્રી અને રાષ્ટ્રમંડળ સંબંધ, જે યુએનની સ્થાપના ત્યારે થયેલી તેની સાથેના સંબંધોની બાબતો પણ જવાહરલાલ નહેરુને સોંપવામાં આવી. વલ્લભભાઈ પટેલને ગૃહ મંત્રાલય, સૂચના અને પ્રસારણ મંત્રાલય આપવામાં આવ્યું. બલદેવસિંહ એમને રક્ષામંત્રી બનાવ્યા. લિયાકત અલી ખાન નાણામંત્રી, જે પાછળ જતા પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન બન્યા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે ખાદ્ય અને કૃષિ મંત્રી તરીકે કામ ચલાવ સરકારમાં કામ કર્યું અને સ્વતંત્રતા બાદ જ્યારે બંધારણ સભાની રચના થઈ ત્યારે એમને પછીથી બંધારણ સભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને આપણા રાષ્ટ્રપતિ પદે પણ એ રહ્યા હતા. એ પછી રાજગોપાલાચારી એમને શિક્ષા મંત્રાલય, હોમી ભાભા એમને નિર્માણ ખાણ ખનીજ અને ઉર્જા વિભાગ આપવામાં આવ્યો. જ્હોન મથાઈ એને ઉદ્યોગ અને
વિતરણનું કામ સોંપવામાં આવ્યું, મંત્રાલય સોંપવામાં આવ્યું. એ પછી અંતે જે આવી એ માઉન્ટબેટન યોજના 3 જૂન 1947માં, એટલે આ યોજનાને 3 જૂન યોજના તરીકે અથવા તો જૂન યોજના તરીકે પણ ઓળખાય છે. તો મુસ્લિમ લીગ દ્વારા અલગ પાકિસ્તાનની માગણી કરવામાં આવી, એને કારણે જે કેબિનેટ મિશન હતું એ યોજના નિષ્ફળ રહી. કારણ તો કે કેબિનેટ મિશનની જે સૌથી મહત્ત્વની જોગવાઈ હતી એ ત્રીજી જોગવાઈ એવી હતી કે બધા જ પક્ષોની સહાયતાથી કામચલાઉ સરકારની રચના કરવી, પરંતુ મુસ્લિમ લીગે એનો વિરોધ કર્યો એટલે કેબિનેટ મિશન યોજના પણ નિષ્ફળ ગઈ. અહીં ભારતના તત્કાલીન વાઇસરોય માઉન્ટબેટન, એણે ભારત અને પાકિસ્તાનનું વિભાજન દર્શાવતી માઉન્ટબેટન યોજના રજૂ કરી, એટલે જે સી રાજગોપાલાચારી ફોર્મ્યુલા હતી એ પણ અહીં નિષ્ફળ ગઈ. એમણે ભાગલા સ્વીકારેલા, પરંતુ સ્વતંત્રતા બાદ જ્યારે મુસ્લિમ લીગ એ પોતાની વાત પર અડગ હતી કે ભાગલા થાય પછી જ સ્વતંત્રતા પ્રાપ્ત થવી જોઈએ. તો અહીં જે તમે ફોટોગ્રાફ જુઓ છો, ઐતિહાસિક ફોટોગ્રાફ, તો વચ્ચે અહીં માઉન્ટબેટન, આ બાજુ મોહમ્મદ અલી જીણા, એમની આ તરફ જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને શીખ એ આપણા બલદેવ સિંહ. હવે અલગ અલગ સમયના કેટલાક ફોટોગ્રાફ્સ તમને આની અંદર બતાવેલા છે, જે 1947નો અંતિમ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ છે તે સમયની કંઈક ઝાંખી પૂરી પાડે છે. તો 1947 3 જૂનની જે માઉન્ટબેટન યોજના આવી એને અહીં આ મિટિંગની અંદર અંતિમ ઓપ આપવામાં આવ્યો, અને અહીં જ સરદાર વલ્લભભાઈ પટેલે માગણી કરેલી કે 565 સફરજન ભરેલી ટોકરી મને જોઈશે તો જ આ ભાગલાઓનો સ્વીકાર કરવામાં આવશે. એટલે એ પછીથી માઉન્ટબેટન પણ એની સાથે સહમત થયા અને અંતે 1947 ભારતીય સ્વતંત્રતા અધિનિયમ લાવવામાં આવ્યો. તો માઉન્ટબેટન યોજના ઉપર બંને પક્ષોની સહમતિ થઈ અને આ યોજના ખરડા સ્વરૂપે બ્રિટિશ સંસદમાંથી પસાર કરવામાં આવી. માઉન્ટબેટને ફાઇનલ ઓપ આપી અને એને બ્રિટનમાં ફરીથી મોકલ્યો અને ત્યાં બ્રિટિશ સંસદમાંથી એને પસાર કરવામાં આવ્યો. 18 જુલાઈ 1947ના રોજ આ યોજના જે છે એ બ્રિટનના સમ્રાટ દ્વારા સ્વીકૃતિ પામી અને 1947 જુલાઈમાં આ ધારો પસાર કરાયો, અને એ અંતર્ગત બ્રિટિશ હકુમતની સત્તા હસ્તાંતરણ એ 2 સાર્વભૌમ સત્તાઓ ભારત અને પાકિસ્તાનને સોંપવામાં આવી. અહીં તમે વાઇસરોય માઉન્ટબેટન દ્વારા એમની સત્તાવાર જાહેરાત જોઈ શકો છો, અને અંતે વાઇસરોય માઉન્ટબેટન દ્વારા જ જવાહરલાલ નહેરુને સ્વતંત્ર ભારતના વડાપ્રધાન તરીકેના શપથ પણ લેવડાવવામાં આવ્યા એ પણ જોઈ શકો છો.